विद्यार्थी मित्रों, અરીસાના સંદર્ભમાં આપણે જુદા જુદા પારિભાષિક શબ્દો ગયા તાસની અંદર આપણે જોઈ ગયા છીએ. પ્રકરણ પ્રવૃત્તિ 10.3 આ પ્રકરણની ગોલીય અરીસાની સામે વસ્તુને જુદા જુદા અંતરે મૂકવામાં આવે ત્યારે રચાતા પ્રતિબિંબોની ચર્ચા આપણે પ્રયોગશાળાની અંદર કરીશું. હાલ આપણે ગોલીય અરીસા વડે રચાતા જે પ્રતિબિંબો છે તેનો અભ્યાસ કિરણાકૃતિ દ્વારા આપણે કરવો છે. જ્યારે કોઈ વસ્તુને અરીસાની સામે મૂકવામાં આવે છે ત્યારે વસ્તુના પ્રત્યેક બિંદુમાંથી અસંખ્ય કિરણો ઉત્પન્ન થતા હોય છે. આ કિરણો જ્યાં પણ છેદે છે ત્યાં તે બિંદુનું પ્રતિબિંબ રચાતું હોય છે. તો ઉત્પન્ન થતા આ અસંખ્ય કિરણો પૈકી માત્ર બે કિરણોનો વિચાર આપણે કરીએ તો એ આપણા માટે એકદમ સગવડ ભર્યું રહેશે. એટલે આ કિરણો આપણે એવા પસંદ કરવા જોઈએ કે જેથી કરીને અરીસાની સપાટી પરથી પરાવર્તન પામ્યા બાદ સરળતાથી આપણે જાણી શકતા હોઈએ. એટલે આ માટે આપણે મુખ્ય આવા ચાર કિરણોનો ઉપયોગ આપણે કરીશું. બરાબર, ટૂંકમાં આ તાસની અંદર આપણે એવું જોઈએ છીએ કે અરીસાની સામે જયારે વસ્તુને મૂકવામાં આવે ત્યારે રચાતા પ્રતિબિંબો પ્રયોગશાળામાં તો આપણે જોવાના જ છીએ. બરાબર, પણ હાલ આપણે બોર્ડ ઉપર એક કિરણાકૃતિઓ દ્વારા સમજવું છે. આ કિરણાકૃતિઓ માટે એવા સરળતાથી જાણી શકાય તેવા ચાર કિરણો છે તેનો અભ્યાસ આપણે કરવો છે. અહીંયા મેં બોર્ડ ઉપર અંતર્ગોળ અરીસો કે જેની બહારની સપાટી જે છે એ ખરબચડી અથવા તો અપારદર્શક બનાવી દીધી, અંદરની સપાટી પરાવર્તક છે. અહીંયા જે દોરેલા ત્રણ છે બેટા એમાં બહારની સપાટી પરાવર્તક છે એટલા માટે આ બહિર્ગોળ અરીસાઓ દોરેલા છે. આ અંતર્ગોળ અરીસા અને આ બહિર્ગોળ અરીસાઓ માટે આપણે પેલા ચાર કિરણોની હું વાત કરતો હતો, તે ચાર કિરણો આપણે સમજવા. તો જો કિરણ એક, અંગ્રેજીમાં એને રે કહેવાય, પેલા કિરણમાં દાખલ કે અહીંયા આ ધ્રુવપી અંતર્ગોળ અરીસા માટે વ્યાખ્યાઓ પણ હું તમને યાદ કરાવતો જાઉં જોડે જોડે. અંતર્ગોળ અરીસાની જે સપાટી છે એ પરાવર્તક સપાટીના મધ્ય બિંદુને ધ્રુવ પી તરીકે ઓળખવામાં આવે છે. વક્રતા કેન્દ્ર સી અરીસા જે પોલા ગોળામાં એક ભાગ સ્વરૂપે છે તે ગોળાના કેન્દ્રને વક્રતા કેન્દ્ર કહેવાય. આ થઈ ગયું સી. વક્રતા કેન્દ્રને અડધું જે માપ છે ને એ કેન્દ્ર લંબાઈ જેટલું થશે તે આપણે મુખ્ય કેન્દ્ર એફ દર્શાવી દઈએ છીએ. વક્રતા ત્રિજ્યા માટે આપણે આર કહેતા હતા. આખું આ ધ્રુવ પી થી વક્રતા કેન્દ્ર સુધીનું માપ વક્રતા ત્રિજ્યા કહેવાય. અને મુખ્ય કેન્દ્ર એફ એ શું છે? આપણે એવી વાત કરી કે મુખ્ય અક્ષને સમાંતર આપાત કરવામાં આવેલા પ્રકાશના કિરણો મુખ્ય અક્ષના જે બિંદુએ કેન્દ્રિત થતા હોય તેને આપણે શું કહેતા હતા? મુખ્ય કેન્દ્ર કહેતા હતા, મુખ્ય કેન્દ્ર. પરંતુ પ્રયોગો ઉપરથી આપણે એવું જાણી શકીએ છીએ કે વક્ર ત્રિજ્યા આર નું માપ એ ઇઝ ઇક્વલ ટુ ટુ એફ જેટલું હોય છે. એફ કેન્દ્ર લંબાઈ છે એટલે એને સ્મોલ લેટર ની અંદર આપણે દર્શાવીશું. તો કેન્દ્ર લંબાઈ જેટલા અંતરે મુખ્ય કેન્દ્ર એફ દર્શાવી દીધેલું છે. પી મુખ્ય કેન્દ્ર એફ અને વક્રતા કેન્દ્ર સી. પહેલું જ કિરણ આવું છે કે મુખ્ય અક્ષને સમાંતર આપાત કરવામાં આવેલા પ્રકાશના કિરણ મુખ્ય અક્ષને સમાંતર આપાત કરવામાં આવેલું પ્રકાશનું કિરણ છે. તીરના ચિહ્ન વડે આપણે આપાત કિરણને દર્શાવીશું. તો મુખ્ય અક્ષને સમાંતર આપાત કરવામાં આવેલું પ્રકાશનું કિરણ મુખ્ય કેન્દ્ર એફ માંથી પરાવર્તન પામે છે. એફમાંથી પરાવર્તન પામશે આ પેલું કિરણ છે. મુખ્ય અક્ષને સમાંતર આપાત કરવામાં આવેલું પ્રકાશનું કિરણ મુખ્ય કેન્દ્ર એફમાંથી આપાત પરાવર્તન પામે છે. અંતર્ગોળ અરીસા માટે, બહિર્ગોળ અરીસા માટે શું થશે? તે જ રીતે અહીંયા ધ્રુવ પી વક્રતા કેન્દ્ર સી બહારના ભાગમાં હોય બહિર્ગોળમાં, આ એફ મુખ્ય અક્ષને સમાંતર આપાત કરવામાં આવેલું પ્રકાશનું કિરણ
કઈ દિશામાં? તો એફ ની દિશામાં, આમાં એફ માંથી પરાવર્તન પામે છે એવું કીધું હતું આપણે. બહિર્ગોળ માટે શું કહીશું બેટા? એફ ની દિશામાં પરાવર્તન પામે. તો જો આ આપાત કિરણ નું એક આ બિંદુ અને આ બંનેને જોડતો હોય એ રીતે માપપટ્ટી મૂકી દો એટલે તમને એફ ની દિશા મળશે. આ એફ ની દિશામાં પરાવર્તન પામશે, આ એફ ની દિશા છે. એટલે અંતર્ગોળ અરીસામાં મુખ્ય કેન્દ્ર એફ માંથી પરાવર્તન પામે, બહિર્ગોળ અરીસામાં મુખ્ય અક્ષને સમાંતર હોય તો એફ ની દિશામાં એ પરાવર્તન પામે. કિરણ બે, ફરીથી અરીસાના સંદર્ભે ધ્રુવ પી, અરીસાની સપાટીના પરાવર્તક નું મધ્ય બિંદુ એફ સી વક્રતા કેન્દ્ર. બીજું કિરણ લઈએ આનાથી ઉલટું, એફ ની દિશામાં આપાત કરવામાં આવેલું પ્રકાશ નું કિરણ. એફ માંથી દિશામાં નહીં પણ એફ માંથી આપાત કરવામાં આવેલું પ્રકાશ નું કિરણ મુખ્ય અક્ષ ને સમાંતર થઈ જશે. મુખ્ય અક્ષ ને સમાંતર પરાવર્તન પામે છે. જો આમાં શું થતું હતું, મુખ્ય અક્ષ ને સમાંતર હોય તો એફ માંથી પરાવર્તન પામે, આ એફ માંથી આપાત કરીએ તો મુખ્ય અક્ષ ને સમાંતર પરાવર્તિત થાય. બહિર્ગોળ માટે ધ્રુવ પી એફ વક્રતા કેન્દ્ર સી, એફ ની દિશામાં આપાત કરવામાં, એફ ની દિશા છે એમાં આપાત કરીએ, એફ ની દિશામાં આપાત કરવામાં આવેલું પ્રકાશ નું કિરણ મુખ્ય અક્ષ ની સમાંતર પરાવર્તન પામે છે. આમાં મુખ્ય અક્ષ ને સમાંતર હતું. જો બેટા આપણે આ તીર ના ચિહ્નો ના કર્યો હોય ને તો આખો અર્થ બદલાઈ જાય. આપાત કિરણ કયું અને પરાવર્તિત કિરણ કયું એ ખબર જ ના પડે. ખબર પડી? એટલે તીરના ચિહ્નો કરવાના ભૂલવાના નહીં. બંને જો એક સરખું દેખાય છે પણ આમાં આપાત કિરણ આવી મુખ્ય અક્ષ ને સમાંતર અને આ પરાવર્તિત કિરણ થયું. આની અંદર એફ ની દિશામાં આપાત કિરણ ની દિશા થઈ તો મુખ્ય અક્ષ ને કેવું થઈ ગયું? સમાંતર. ત્રીજું કિરણ, ધ્રુવ પી એફ સી, સી માંથી પ્રકાશ નું કિરણ આપાત કરીએ છીએ. તો જો સી માંથી આપાત કરવામાં આવેલું પ્રકાશ નું કિરણ હોય એનું પરાવર્તન થતું નથી. આ સીધું જ અરીસાની સપાટીને લંબરૂપે આપાત થાય છે અને તેથી તે જ દિશામાં શું થઈ જાય? આગળ વધે છે એટલે પરાવર્તિત થાય છે. એટલે સી માંથી આપાત કરવામાં આવેલું પ્રકાશ નું કિરણ એ અરીસાની સપાટીને લંબરૂપે આપાત થતું હોવાથી તે જ દિશામાં પરાવર્તિત થાય છે. બહિર્ગોળમાં પણ એ જ રીતે થશે. જોઈએ પી એફ સી, આ સી ની દિશા છે એમાં આપાત થતું પ્રકાશ નું કિરણ સી ની દિશામાં લેવાનું. બીજા સી ની દિશામાં આપાત થતું પ્રકાશ નું કિરણ અરીસાની સપાટીને લંબરૂપે આપાત થાય છે માટે એ તે જ દિશામાં પરાવર્તન પામે છે. આમ આપણે અહીંયા ત્રણ કિરણો જોઈ લીધા છે. હા, હજી એક કિરણ આપણે જોવાનો બાકી છે, એ જોઈ લઈએ. કિરણ ચાર, ધ્રુવ પી, ધ્રુવ પી આગળ જેટલા અંશના ખૂણે પ્રકાશનું કિરણ આપણે આપાત કરીશું ધ્રુવ પી આગળ, હા, તેટલા જ ખૂણે પ્રકાશનું કિરણ પરાવર્તિત થાય છે. આ બંને ખૂણા સરખા થશે ટૂંકમાં. બહિર્ગોળમાં એ જ રીતે ધ્રુવ પી આગળ જેટલા અંશના ખૂણે પ્રકાશનું કિરણ આપાત થાય છે તેટલા જ અંશના ખૂણે પ્રકાશનું કિરણ પરાવર્તિત પણ થાય છે.
આ બંનેમાં એક સરખા જેવું છે, અંતર્ગોળો રીસો હોય કે બહિર્ગોળો રીસો હોય, ધ્રુવ પી આગળ જેટલા અંશના ખૂણે પ્રકાશનું કિરણ આપાત થશે તેટલા જ ખૂણે તે પરાવર્તિત થાય છે. આમ વસ્તુનું પ્રતિબિંબ રચવા માટે આપણે આવા સરળતાથી દોરી શકીએ અને તેની દિશા જાણી શકીએ એવા ચાર કિરણો હતા. મુખ્ય અક્ષને સમાંતર આપાત કરવાનું, મુખ્ય કેન્દ્ર એફ માંથી આપાત કરતા પ્રકાશનું કિરણ, વક્રતા કેન્દ્ર સી માંથી આપાત કરતા પ્રકાશનું કિરણ, અને ધ્રુવ પી આગળ કોઈ એક ખૂણે પ્રકાશનું કિરણ જ્યારે આપાત કરીએ છીએ ત્યારે આવા ચારે ચાર કિરણો એની દિશા આપણે સરળતાથી જાણી શકીએ છીએ. અને આ ચાર કિરણોમાંથી ઓછામાં ઓછા બે કિરણોનું છેદન બિંદુ એ પ્રથમ બિંદુનો પ્રતિબિંબ રચાશે. ત્યાં આપણે શરૂઆતમાં જ કીધું તેમ લેબની અંદર તો આપણે પ્રયોગ કરીને જોવાના જ છીએ કે અંતર્ગોળ અરીસા અને બહિર્ગોળ અરીસાની સામે વસ્તુને જુદા જુદા અંતરે મૂકીશું ત્યારે કેવા પ્રતિબિંબો રચાવાના છે. પણ હાલ આપણે આ તાસની અંદર કિરણાકૃતિઓનો ઉપયોગ કરી અને રચાતા પ્રતિબિંબોની ચર્ચા કરવી છે. તો સૌ પ્રથમ આપણે અંતર્ગોળ અરીસાની સામે વસ્તુને જુદા જુદા અંતરે મૂકીએ ત્યારે કેવા પ્રતિબિંબો રચાશે તે જોઈએ. અંતર્ગોળ અરીસાની સામે વસ્તુના જુદા જુદા અંતરે મૂકીશું ત્યારે આવા છ વિકલ્પો બનશે. પ્રથમ વિકલ્પમાં આપણે વસ્તુને અનંત અંતરે મૂકી શકીએ. લખીશું વસ્તુનું સ્થાન ક્યાં, તો અનંત અંતરે. અનંત અંતરેથી આવતા સમાંતર પ્રકાશના કિરણો હોય આ રીતના આપત થતા બધા સમાંતર પ્રકાશના કિરણો છે. મુખ્ય અક્ષને સમાંતર હોય તો આપણે પેલા ચાર કિરણો પૈકીનું પહેલું જ કિરણ, મુખ્ય અક્ષને સમાંતર આપાત કરવામાં આવેલું પ્રકાશનું કિરણ મુખ્ય કેન્દ્ર એફ માંથી પરાવર્તિત થાય છે. તો અહીંયા મુખ્ય અક્ષને સમાંતર આપાત થયેલા પ્રકાશના કિરણો હોય તેને એફ માંથી પરાવર્તિત કરાવીશું. આ એફ માંથી પરાવર્તિત કિરણોનું જ્યાં છેદન બિંદુ મળે છે ત્યાં વસ્તુનું પ્રતિબિંબ રચાશે. તો અહીંયા પ્રતિબિંબ રચાશે. તો પ્રતિબિંબનું સ્થાન ક્યાં લખીશું, તો એફ પર. એનો પ્રકાર, પ્રકાશના કિરણો અહીંયા વાસ્તવમાં ભેગા થયા છે એટલે વાસ્તવિક અને વાસ્તવિક હોય બેટા ઉલટું જ હોય એ આપણે શરૂઆતમાં જ જોઈ ગયા. હા, એનું પરિમાણ, પરિમાણ એટલે કે એનું કદ, એની સાઈઝ, હા, ઊંચાઈ. તો અહીંયા જો અનંત અંતરે થી આવતા પ્રકાશના કિરણો અને અહીંયા એફ આગળ એક બિંદુવત સ્વરૂપે મળે છે. પરિમાણ કહીશું બિંદુવત, હા, અત્યંત નાનું એમ પણ આપણે કેવું હોય તો કહી શકીએ. હવે જો અનંત અંતરે હતું ને, હવે અનંત અંતરે થી આ સી આવે છે ત્યારે સી થી થોડે દૂર મૂકીએ આપણે, થોડે દૂર સી થી થોડે દૂર વસ્તુનો મૂકી દઈએ છીએ આપણે. તરીકે હું અહીંયા વસ્તુ દોરું સી થી થોડે દોર. વસ્તુ થઈ, હા, તો મુખ્ય અક્ષને સમાંતર આપાત કરવામાં આવ્યું પ્રકાશનું કિરણ. આ એક પહેલું કિરણ આ લઈ લઉં છું. યાદ કરો જો મુખ્ય અક્ષને સમાંતર આપાત થતું હોય એફ માંથી પરાવર્તિત થશે. એફમાંથી પરાવર્તિત કિરણોની દિશા દર્શાવવાનું ભૂલાય નહીં. હા, સાથે બીજું એક કિરણ હું આ લઉં છું સી માંથી આપાત કરવામાં આવ્યું પ્રકાશનું કિરણ એટલે ત્રીજા નંબરનું કિરણ. તો આ ત્રીજા નંબરનું કિરણ એટલે સી માંથી આપાત કરવામાં આવેલું પ્રકાશનું કિરણ હું દોરું છું. સી માંથી આપાત કરવામાં આવેલું પ્રકાશનું કિરણ આપણે અરીસાની સપાટીને લંબ રૂપે આપાત થાય માટે તે જ દિશામાં પરાવર્તિત થશે. અહીંયા જળ કિરણો ભેગા થયા છે ત્યાં તેનું પ્રતિબિંબ રચાશે એટલે અહીંયા પ્રતિબિંબ રચાશે આ જગ્યાએ. હા, તો સ્થાન લખીશું આપણે સી અને એફ ની વચ્ચે. પ્રકાશ અહીંયા પ્રકાશના કિરણો વાસ્તવમાં ભેગા થયા છે વાસ્તવિક અને ઉલટું. વસ્તુ હતું એના કરતા આનું કદ નાનું દેખાય છે એટલે અહીંયા લખીશું પરિમાણમાં વસ્તુ કરતા પરિમાણ તેનું
નાનું થશે. ત્રીજો વિકલ્પ, હવે જો અનંત અંતરે પછી સી થી થોડે દૂર આવ્યા, હવે ક્યાં મૂકી દઈએ? સી ઉપર મૂકી દઈએ. તો લખીશું સી પર સી ઉપર દોરી દીધું છે. પેલું મુખ્ય અક્ષ ને સમાંતર થોડું નાખીએ, મુખ્ય અક્ષ ને સમાંતર આપાત કરવામાં આવેલું પ્રકાશનું કિરણ એ એફ માંથી આ રીતે એફ માંથી શું થશે એ પરાવર્તિત થવાનું. બીજું કિરણ લઈ લઈએ આપણે, અને હું લંબાઈ કરું થોડું. એફ માંથી આપાત કરવામાં આવેલું પ્રકાશનું કિરણ બીજા નંબરનું કિરણ, એફ માંથી આપાત કરેલું પ્રકાશનું કિરણ મુખ્ય અક્ષને કેવું બની જશે? સમાંતર થઈ જશે. તો મુખ્ય અક્ષને આપણે સમાંતર દોરી કાઢીએ. પ્રતિબિંબ રચાશે, પ્રતિબિંબ ક્યાં રચે? જો સી ઉપર લીધું હોય, વસ્તુનું સ્થાન સી ઉપર હોય, તો મળતા પ્રતિબિંબનું સ્થાન પણ સી પર છે. તેનો પ્રકાર કેવો થશે? પ્રકાશના કિરણો વાસ્તવમાં ભેગા થાય છે, વાસ્તવિક અને ઉલટું, અને પરિમાણ જેવડી વસ્તુ છે ને એટલું જ તેનું પ્રતિબિંબ મળે છે. એટલે અહીંયા લખીશું પરિમાણ કેટલું, તો વસ્તુ જેવડું, તેના જેટલું જ કદ મળશે. હવે ક્યાં મૂકીશું? તો જો સી ઉપર આવીએ છીએ આપણે, સી અને એફ ની વચ્ચે મૂકી અને અવલોકન કરીએ એ પ્રયોગશાળામાં. અહીંયા આપણે કિરણ કૃતિનો ઉપયોગ કરીએ, કે તો સી અને એફ ની વચ્ચે મૂકીએ. અહીંયા લખીશું સી અને એફ ની વચ્ચે, સી અને એફ ની વચ્ચે મૂકી દીધું છે. પહેલું જ કિરણ લઈએ મુખ્ય અક્ષ ને સમાંતર. જો બધામાં છે મુખ્ય અક્ષ ને સમાંતર દરેક ની અંદર આવી ગયું છે, આમાં સી માંથી. અહીંયા તો બેટા સી ઉપર જ વસ્તુ મૂકી હોય, તો સી માંથી પસાર થતું કિરણ તો દોરી જ ના શકાય. એટલે આપણે બીજા નંબરના કિરણનો ઉપયોગ કર્યો, એફ માંથી આપાત થતું હોય તેવા પ્રકાશના કિરણનો ઉપયોગ કર્યો. હા, હવે અહીંયા જો સી અને એફ ની વચ્ચે છે, તો પહેલું જ કિરણ મુખ્ય અક્ષ ની સમાંતર આપાત થતું પ્રકાશનું કિરણ. સમાંતર પસાર થશે તો એફ માંથી પસાર થશે, પસાર થાય અથવા પરાવર્તિત થાય એમ બોલે છે. હવે એફ માંથી તો દોરી કાઢી બરાબર, આ મુખ્ય અક્ષ ને સમાંતર, તો એફ માંથી થયું. હવે એફ માંથી આપાત થતું હોય તે રીતે પ્રકાશનું કિરણ આપણે દોરીએ. એક આ બિંદુ ને આ ટોચને જોઈન્ટ કરીએ, આ પર એફ માંથી આપાત થતું હોય તે પ્રકાશનું કિરણ મુખ્ય અક્ષને સમાંતર બની જતું હોય. તો આ મુખ્ય અક્ષની સમાંતર દોરી દઈએ. હવે થોડુંક સીધું કર દઈશું એને, સમાંતર દોરાય. હા, આ થઈ ગયું મુખ્ય અક્ષને સમાંતર. અહીંયા બંને કિરણોનું છેદન બિંદુ મળે છે, ત્યાં જ પ્રતિબિંબ રચાશે. એટલે મળતું પ્રતિબિંબ અહીંનું હશે. તો જો સી અને એફ ની વચ્ચે વસ્તુ હોય, ત્યારે મળતું પ્રતિબિંબ ક્યાં મળ્યું? તો સી છે એનાથી થોડી દૂર મળ્યું છે. તો સ્થાનનું વર્ણન કરતા આપણે આ રીતે લખીશું, સી થી થોડે દૂર, એનો પ્રકાર વાસ્તવિક અને ઉલટું, પરિમાણ જુઓ. જો બેટા વસ્તુ હતું એના કરતા પ્રતિબિંબનું સ્થાન મોટું છે, એટલે અહીંયા લખીશું વસ્તુથી મોટું. હવે ક્યાં મૂકીશું? સી અને એફ આવી ગયું છે એની વચ્ચે મૂકી.
વસ્તુ અહીંયા એપ ઉપર મૂકી દે, એટલે અહીંયા મૂકીશું આપણે એપ પર. એપ ઉપર મૂકી દીધું છે. ચાલો મુખ્ય અક્ષ ને સમાંતર આપાત કરવામાં આવેલું પ્રકાશનું કિરણ એપ માંથી પરાવર્તન પામશે. હવે બીજું કયું કિરણ લઈશું જોવાજો. હવે બીજું કયું કિરણ લેવાય, એપ આવી ગયું. હા, એમ બધા કિરણોમાં એફ રહેતો હતો, એફ માંથી આપાત થતું. હવે અહીંયા તો એવું વિચારી શકાય તેમ નથી. હવે આપણે સી ની દિશામાં પ્રકાશનું કિરણ આપાત કરીશું. એ તમે ખાસ જોજો, સી ની દિશામાં પ્રકાશનું કિરણ, એટલે આ થઈ સી ની દિશા. આ સી ની દિશા થઈ ગયા. હા, એટલે સી ની દિશામાં પ્રકાશનું કિરણ, એટલે અહીંથી આ વસ્તુથી આ આપાત કરી. સમજો તમે, આ આપાત થયું. સી ની દિશામાં આપાત થતું પ્રકાશનું કિરણ અથવા તો સી માંથી આપાત થતું પ્રકાશનું કિરણ, બંને એક જ કિસ્સાઓ છે. અરીસાની સપાટીને લંબરૂપે આપાત થતું હોવાથી તે જ દિશામાં પરાવર્તન પામશે, એટલે એ આ જ દિશામાં આગળ વધવા. તમે જોઈ શકો છો કે મળતા અહીંયા બંને કિરણો એકબીજાને સમાંતર છે. સમાંતર આવા કિરણો છે, અનંત અંતરે ગયા પછી પડદા ઉપર ઝીલી શકાશે. પડદા ઉપર ઝીલી શકાતા આવા જે કિરણો છે, એ કિરણોને આપણે, એ કિરણોથી મળતું જે પ્રતિબિંબ છે એને આપણે વાસ્તવિક કહીશું. એટલે પ્રકાર માટે એવું હોય તો વાસ્તવિક અને ઉલટું, સ્થાનનું વર્ણન કરતા લખીશું અનંત અંતરે, પરિમાણ ઘણું મોટું, ઘણું મોટું પ્રતિબિંબ મળશે, એકદમ ફાટી જશે ટૂંકમાં. ઓકે, હવે ક્યાં મૂકીશું જોવા જો. છઠ્ઠો અને છેલ્લો વિકલ્પ આવ્યો છે, એફ ઉપર મુકાઈ ગઈ વસ્તુને, એફ અને પી ની વચ્ચે, અથવા તો એમ બોલાય પી અને એફ ની વચ્ચે. તો હું અહીંયા મૂકી દઉં છું. પી અને એફ ની વચ્ચે પેલું જ કિરણ મુખ્ય અક્ષ ને સમાંતર આપાત થતું પ્રકાશનું કિરણ એફ માંથી આ રીતે પરાવર્તિત થાય છે. બીજું સી ની, કેમ લખાઈ ગયું છે અહીંયા, સી છે. સી ની દિશામાં આપાત થતું પ્રકાશનું કિરણ, આ સી ની દિશા થઈ. સી ની દિશામાં જ આપાત કરું છું પ્રકાશનું કિરણ, તમે જોજો તો એ જ દિશામાં પરાવર્તિત પામશે. અહીંયા મળતા જે કિરણો છે, જો અહીંયા સમાંતર કિરણો હતા બેટા, અહીંયા કિરણો સમાંતર રહેતા નથી. છોકરાઓ સમજી લેજો ખાસ, તો અહીંયા બંને કિરણો એકબીજાને સમાંતર રહેતા નથી. સમાંતર ન હોય તેવા કિરણો ક્યારેય પણ, એટલે કે આવા જે કિરણો છે એવા કિરણો ક્યારે અરીસાની સામે મળતા નથી. આવા જે કિરણો છે એ કિરણોને આપણે અપકેન્દ્રિત કિરણો, ડાયવર્જન્ટ રે એવું આપણે કહી શકીએ. અને આવા અરીસાની સામે મળતા ન હોય તેવા કિરણો માટે આપણે એવું કીધું હતું, એવા કિરણોને અરીસાની પાછળની તરફ લંબાવવાના. હા, તો જો આવા કિરણો જે છે એ કિરણોને આપણે અરીસાની પાછળની તરફ લંબાવીએ. ડોટેડ લાઈન કરું છું, આ કિરણ ને લંબાવ્યું. હા, તો અરીસાની પાછળ આ જગ્યાએ આ બંને કિરણો મળશે. ત્યાં વસ્તુનું પ્રતિબિંબ રચાશે, પણ આ રચાતું જે પ્રતિબિંબ છે એ પ્રતિબિંબ આભાસી પ્રતિબિંબ હશે. વાસ્તવમાં પ્રકાશના કિરણો મળતા નથી, અરીસાની પાછળ લંબાવતા મળે છે. આવા જે કિરણો થી મળતું પ્રતિબિંબ છે એ આભાસી પ્રતિબિંબ હોય, એટલે આપણે આવું કહી શકીએ તેના સ્થાનમાં. હા, તો લખીશું અરીસાની પાછળ, અરીસાની પાછળ. એનો પ્રકાર કેવો થશે, તો આભાસી અને ચતુ. એનું પરિમાણ એટલે કે કદ
तो वस्तु करता मोटू परिमाण आपणने अहीं जोवा मळशे। आम तमाम विकल्पोनी अंदर आपणे एक वात नोंधीए तो जो आमां अत्यंत नानुं बिंदुवत प्रतिबिंब मळे छे, अहीं वस्तु करता नानुं प्रतिबिंब मळे छे, वस्तु जेवड़ू ज मळ्युं छे। अहीं वस्तु करता मोटू परंतु उलटू प्रतिबिंब, अहीं खूब ज घणुं मोटू प्रतिबिंब छे के जे प्रतिबिंब उपरथी कोई तारण पण निकळी ना शके अने स्पष्ट एनुं अवलोकन पण ना थई शके। हा तो आ एवुं प्रतिबिंब थे, अहीं मळतुं प्रतिबिंब आभासी छे, चकતું છે અને વસ્તુ કરતા મોટું છે, અને માટે આ વિકલ્પ ઉપર આધારિત હોય તેવો એક પ્રશ્ન આવો પૂછાતો હોય છે કે દાઢી કરવા માટે વપરાતો જે અરીસો છે કયા પ્રકારનો હોય છે? તો દાઢી કરવા માટે વપરાતો અરીસો એ અંતર્ગોળ પ્રકારનો અરીસો હોય છે। જ્યારે આવા અરીસાને આપણે એકદમ નજીક લાવીએ છીએ ત્યારે તેનું કેવું પ્રતિબિંબ મળતું હોય છે? તો આભાસી ચકતું અને મોટું પ્રતિબિંબ મળી શકતું હોય છે। એટલા માટે દાઢી કરવા માટે વપરાતો અરીસો અંતર્ગોળ પ્રકારનો અરીસો વાપરવામાં આવે છે। એ જ રીતે દાંતની તપાસ કરનાર જે ડેન્ટિસ્ટ છે એ ડેન્ટિસ્ટ પણ એક અરીસો રાખે છે। તો એ અરીસાની દાંતની તપાસ કરવા માટે વપરાતો જે અરીસો છે એ કેવા પ્રકારનો હોય છે? તો એ પણ અંતર્ગોળ અરીસો હોય છે। એ શું કરતો હશે? વસ્તુ છે એ વસ્તુને પી અને એફ ની વચ્ચે જ્યારે ગોઠવવામાં આવે છે ત્યારે એ વસ્તુનું આપણને આભાસી ચકતું અને મોટું પ્રતિબિંબ મળશે, જેથી આપણે તેનો એક અવલોકન પણ સારી રીતે કરી શકીએ અને તેનો અભ્યાસ પણ સારી રીતે થઈ શકે। આમ આવો કોઈ વિકલ્પ બાકી રહેતો નથી। અનંત અંતરે વસ્તુને મૂકી, સીથી થોડે દૂર મૂકી, સી ઉપર આવી ગયા, સી અને એફ ની વચ્ચે આવી ગયા, એફ ઉપર આવી ગયા અને પી અને એફ ની વચ્ચે ગયા। બીજી એક વસ્તુ ખાસ ધ્યાન રાખો, તમે જો વસ્તુ અનંત અંતરે હતી તો પ્રતિબિંબ એફ ઉપર મળે છે, એનાથી ઉલટું જો હું વસ્તુ એફ ઉપર લઉં આઈ તો પ્રતિબિંબ ક્યાં મળશે? તો તમે જો અનંત અંતરે છે, એકબીજાના ઉલટો, વસ્તુને સી થી થોડે દૂર લો તો પ્રતિબિંબ સી અને એફ ની વચ્ચે મળે, પણ હવે વસ્તુને જ સી અને એફ ની વચ્ચે મૂકીએ તો શું થાય? તો જો તમે એ આઈ વસ્તુને સી અને એફ ની વચ્ચે મૂકે તો પ્રતિબિંબ ખસીને ક્યાં જતું રહ્યું? સી થી થોડે દૂર જાય છે ને। આમાં તો એ જ છે કે જયારે સી ઉપર લેવામાં આવે ત્યારે તેનું પ્રતિબિંબ સી ઉપર જ મળતું હોય, અને પી અને એફ ની વચ્ચે મૂકીએ ત્યારે તેનું આભાસી ચકતું અને મોટું પ્રતિબિંબ મળે છે। જે રીતે અંતર્ગોળ અરીસા માટે આપણે આટલી છ શક્યતાઓ વિચારી, એ જ રીતે આપણે બહિર્ગોળ અરીસા માટે બે વિકલ્પો બને છે જોઈ લઈએ। હવે બહિર્ગોળ અરીસાના સંદર્ભે આપણે પહેલી શક્યતા એ વિચારી શકીએ, વસ્તુને બહિર્ગોળ અરીસાની સામે અનંત અંતરે મૂકેલી, આવો એક વિકલ્પ આપણે લઈએ। અનંત અંતરેથી આવતા સમાંતર પ્રકાશના કિરણો બહિર્ગોળ અરીસામાં એફ ની દિશામાં પરાવર્તિત થતા હોય છે, તો આ થઈ એફ ની દિશા। આ એફ ની દિશામાં પરાવર્તિત થાય, એ જ રીતે આ કિરણ પણ હું દોરી કાઢું, તો આપણે જોઈ શકીએ છીએ કે પરાવર્તિત થતા જે કિરણો છે અરીસાની સામે મળવાના નથી। આવા કિરણો કે જે અરીસાની સામે ન મળતા હોય તેવા કિરણોને આપણે વિકેન્દ્રિત કિરણો, અપકેન્દ્રિત કિરણો, ડાયવર્જન્ટ રે આવું કહીએ છીએ। આવા જે કિરણો હોય કે જે અરીસાની સામે ન મળતા હોય એને અરીસાની પાછળ લંબાવવાના, તો અહીંયા લંબાવેલા છે ડોટેડ લાઈન તરે, હા જ્યાં ભેગા થાય છે ત્યાં તેનું પ્રતિબિંબ રચાશે, પણ રચાતું આ પ્રતિબિંબ વાસ્તવિક ન નથી પરંતુ આભાસી પ્રતિબિંબ હશે। સ્થાન કહીશું અરીસા એફ પર, એમ કહીશું આપણે બહિર્ગોળ અરીસામાં બહારની બાજુએ એફ આવેલું હોય, પ્રકાર આભાસી ને આભાસી હોય તે હંમેશા ચતુર હોય, એનું પરિમાણ કેવું? તો અત્યંત નાનું, અથવા તો બિંદુવત પણ આપણે કહી શકીએ। બીજો વિકલ્પ વિચારીએ બહિર્ગોળ માટે, વસ્તુને ધ્રુવ પી અનંત અંતરેથી
રૂપી વચ્ચે ગમે ત્યાં મૂકો. અનંત અંતર છે આ બાજુ, હંમેશા વસ્તુને ડાબી બાજુએ રાખવામાં આવે છે અરીસાને. તો અહીંયાથી ધ્રુવપીની વચ્ચે ગમે ત્યાં મૂકો વસ્તુને. દાખલા તરીકે એ આપણે અહીંયા ગોઠવી દઈએ છીએ વસ્તુ. તો મુખ્ય અક્ષને સમાંતર આપત થતું પ્રકાશનું કિરણ અરીસાની સપાટીને લંબ હોવાથી, ના સોરી, મુખ્ય અક્ષને સમાંતર હોય એ એફની દિશામાં. આ થઈ એફની દિશા. એફની દિશામાં પરાવર્તિત થશે બીજું કિરણ. સીની દિશામાં આપાત કરીએ પ્રકાશના કિરણ. પરાવર્તિત થતું એક આ કિરણ રહે અને એક આ બીજું કિરણ રહે. બંને કિરણો અરીસાની સામે મળવાના નથી અને ન મળતા આવા કિરણો પાછળ લંબાવો. આપણે લંબાઈ દીધેલા છે ડોટેડ લાઈન વડે, ત્યાં તેનું પ્રતિબિંબ રચાશે. અહીંયા એનું પ્રતિબિંબ રચાશે. રચાતું જે આ પ્રતિબિંબ છે એ કેવું હશે? તો આભાસી અને ચતુ. સ્થાન ક્યાં? પ્રતિબિંબ નું પી અને એફ ની વચ્ચે. એફ ની વચ્ચે. પરિમાણ વસ્તુ કરતા નાનું. વસ્તુથી નાનું પ્રતિબિંબ આપણને મળશે. આવા બહિર્ગૃત પ્રકારના અરીસાઓનો ઉપયોગ આપણે વાહનોની અંદર સાઈડ ગ્લાસ માટે રાખતા હોઈએ છીએ. એનું કારણ શું? કે વસ્તુ અંતર્ગોળ અરીસામાં તો કેવું હતું બેટા, કે વસ્તુનું સ્થાન જ્યારે બદલાય ને ત્યારે મળતા પ્રતિબિંબનું સ્થાન પણ બદલાઈ જાય છે. ખબર પડી? પણ અહીંયા શું થશે? આ વિકલ્પમાં બહિર્ગોળ અરીસામાં અનંત અંતરથી ધ્રુવ પીની વચ્ચે વસ્તુ ગમે તે સ્થાને હોય મળતું પ્રતિબિંબ હંમેશા આભાસી ચતુ નાનું હશે. પણ ક્યાં રચાશે? તો પી અને એફ ની વચ્ચે જ રચાશે. અને આથી આપણા વાહનોના જે સાઈડ ગ્લાસ છે એ સાઈડ ગ્લાસ આપણે બહિર્ગોળ પ્રકારના રાખીએ છીએ. તેનું કારણ કે ખૂબ જ દૂરના અંતરથી હોય અથવા તો નજીકના અંતરથી મળતા પ્રતિબિંબો જે છે વસ્તુના પ્રતિબિંબો એ પ્રતિબિંબો આપણને આભાસી ચત્તા મળશે અને આખું સર્વાંગી એનું અવલોકન કરી શકાય. બહિર્ગોળ અરીસો એ કેવો અરીસો છે? તો બહિર્ગોળ અરીસાની અંદર મળતું પ્રતિબિંબ આખું જ પ્રતિબિંબ રચાતું હોય છે. એટલા માટે બહિર્ગોળ અરીસાનો ઉપયોગ આપણે વાહનોની અંદર કરીએ છીએ. પણ સાથે સાથે ધ્યાન રાખવા વાળી વાત એ પણ છે કે વસ્તુ અનંત અંતરે હોય, થોડા કંઈક અંતરે હોય અથવા તો ખૂબ નજીક હોય તો પણ મળતું પ્રતિબિંબ હંમેશા પી અને એફ ની વચ્ચે રચાય છે. બરાબર? એટલે આપણે એનો સ્પષ્ટ અંતરનો અંદાજ જાણી શકીએ નહીં. એટલા માટે સાઈડ ગ્લાસ ઉપર એક આવી સૂચના લખેલી હોય છે કે ઓબ્જેક્ટ્સ ઇન ધ મિરર આર ક્લોઝર ધેન ધાય એપિયર. એટલે કે વસ્તુ આપણે જે અંદાજ લગાવીએ છીએ તેના કરતા નજીક હોય છે કે ક્લોઝર ધેન ધાય એપિયર આવું બની શકતું હોય છે. આમ અંતર્ગોળ અરીસાનો ઉપયોગ થશે દાઢી કરવા માટેના અરીસા તરીકે, ડેન્ટિસ્ટ છે, દાંતના ડોક્ટરો દાંતની તપાસ કરવા માટે તેનો ઉપયોગ કરે છે. બહિર્ગોળ અરીસાનો ઉપયોગ શામાં થશે? તો વાહનોના સાઈડ ગ્લાસ બનાવવા માટે તેનો ઉપયોગ આપણે કરી શકીશું. આમ આજના તાસની અંદરના ખૂબ જ મહત્વના પ્રશ્નો આપણે ચર્ચામાં લીધેલા છે. આ બોર્ડની પરીક્ષાની અંદર એટલે કે 2019 નો મારે તમને કહેવું છે કે અંતર્ગોળ અરીસા ઉપરની શક્યતા ઉપરના પ્રશ્નો પૂછેલા હતા. બરાબર? તો તમે પણ આજે આ સૌ પ્રથમ તો ચાર કિરણો છે એ સમજી લેજો. ચાર કિરણો ઉપરથી અંતર્ગોળ અરીસા માટેના 6 શક્યતાઓ છે જુદા જુદા સ્થાને વસ્તુને મૂકતા. તે અને બહિર્ગોળ અરીસા માટે આવા 2 જ વિકલ્પો બનવાના છે. હા, બધા જ વિકલ્પો તમે તમારા ચોપડાની અંદર દોરી જજો. પેન્સિલ પરિકરનો તેનો ઉપયોગ પણ તમારે કરવો પડશે. ખાસ ધ્યાન રાખજો પી અને એફ ના અંતર માટે. પી અને એફ નું અંતર એટલું જ એફ અને સી નું અંતર હોય. ટૂંકમાં વક્રતા ત્રિજ્યા અને કેન્દ્ર લંબાઈ વચ્ચે બમણા અડધાનો સંબંધ એ રીતનો છે. વક્રતા ત્રિજ્યા બમણી હોય
કેન્દ્ર લંબાઈ માટે બોલીએ તો વક્રતા ત્રિજ્યાથી કે અડધી હોય છે, એટલે એ પ્રમાણેનું આ અંતર લઈને તમે દોરશો તો આકૃતિઓની અંદર ભૂલ પડશે નહીં. કદાચ દોરવાની અંદર તકલીફ પડે તો તેની પ્રેક્ટિસ અથવા તો મહાવરો તમારે કરવો પડશે, તો જ તમને આ આકૃતિઓ તમે સરળતાથી દોરી શકશો. બધી જ આકૃતિઓ 3-4 વખત દોરી જજો, એના મળતા પ્રતિબિંબોની વાત કરજો. બોર્ડની પરીક્ષાની અંદર પૂછી શકાય તેવો અગત્યનો પ્રશ્ન હતો.